માથે મોત ભમી રહ્યું છે ને બાળકો ભણી રહ્યા છે પંચમહાલના એક ગામની જર્જરિત શાળા જોખમી બની છત પરથી ઉખડી ગયા છે પોપડા દેખાઈ રહ્યા છે સળિયા જાણે કે પડવાના વાંકે જૂપી હોય એવી આ શાળાના દ્રશ્યો પંચમહાલ જિલ્લાના અહીંની કેટલીક શાળાઓ એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે છત નીચે બેસવું જોખમી છે ગોધરા તાલુકાની ભમૈયા પશ્ચિમ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે વાત એ છે કે માથે મોત જળુંબી રહ્યું હોવા છતાં ભયના હેઠળ નાના મજબૂર છે છે તંત્રએ નવા ઓરડા બનાવવાની જાહેરાત કરી પણ ટેકનિકલ સર્જાતા કેટલાય વિદ્યાર્થીઓ જીવનના જોખમે અભ્યાસ કરી રહ્યા છે કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત કે સમાજ ઘરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે સરકાર દ્વારા આગામી ચોમાસામાં પૂર્વ વેકેશન દરમિયાન આવા જર્જરિત ઓરડાનું નવીનીકરણ કરવામાં આવે એવી લોકોની ઉગ્ર માંગ છે આ શાળામાં એકથી આઠ ધોરણ સુધી ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં હાલ ઉપલબ્ધ ઓરડા પૈકી પાંચ ઓરડા જર્જરીત હાલતમાં જોવા મળ્યા જે પૈકી એક ઓરડાનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવાયો જ્યારે અન્ય ત્રણ ઓરડાની છતમાંથી સળિયા ડોક્યા કરી રહ્યા છે ક્યારેક તો પોપડા પણ પડવાની ઘટનાઓ બની છે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં છતમાંથી પાણી ટપકતું હોય છતાં નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર આ શાળામાં અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી શિક્ષકો મજબૂર બની જોખમી ઓરડામાં વિદ્યાર્થીઓને ના છૂટકે બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છે સમસ્યાઓથી ઘેરાયેલી આ શાળાના સંચાલન કમિટીના સભ્ય વાલીઓ અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે વહેલી તકે શાળાના નવા ઉરડા બનાવવામાં આવે જોતા રહો ન્યૂઝ